तो તમે પણ સરળ રીતે છોલે ભટુરે ઘરે જ બનાવો, જે હોટલ અને ધાબામાં મળે તે સ્ટાઇલ પર તમે પણ ઘરે જ બનાવો। હાય ફ્રેન્ડ્સ, હું છું બાલાસેલા, સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં। તો આજે આપણે જોશું છોલે ભટુરે રેસીપી ધાબા સ્ટાઇલ। તો અહીં મેં 1 કપ જેટલા ચણાને પલાળવા રાખેલા છે। અહીં જે વ્હાઈટ ચણા કહેવાય તે મેં લીધા છે, તેમાં હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને પલાળી દીધા। અહીં ચણાને મેં 4-5 કલાક પાણીમાં પલાળીને રાખેલા હતા, અત્યારે સરસ રીતે ફૂલી ગયા છે। અને આપણે ચણાને કુકરમાં એડ કરી દઈએ, ત્યારબાદ તેમાં થોડું પાણી નાખીને આપણે તેને સરસ રીતે બાફી લેશું। અહીં પાણી જ્યારે આપણે એડ કરીએ ત્યારે પાણી છણાથી ઉપર 1/2 ઇંચ જેટલું રહેવું જોઈએ, તે અંદાજિત એડ કરી દેવાનું। ત્યારબાદ તેમાં થોડું આપણે નિમક એડ કરી દેશું। અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 6-7 વેસલ કરી લેશું। તો અહીં આપણા છોલે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અહીં છોલેમાંથી આ રીતે પાણી મેં નીકાળી લીધું છે અને તેનું જે વધેલું પાણી છે તે આપણે રાખવાનું છે, તે આપણે જ્યારે વઘાર કરી લઈએ ત્યારબાદ તેને એડ કરવાનું થશે, એટલે આપણે પાણી તેનું ફેંકી દેવાનું નથી, તે ખાસ ધ્યાન રાખજો। અહીં મેં 2 ચમચી જેટલો છોજી આવે જે રવો કહીએ તે લીધો છે। અહીં આપણે 3 ચમચી જેટલું દહીં એડ કરશું। ત્યારબાદ અહીં આપણે નમક એડ કરશું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું। અહીં આપણે થોડી સુગર એડ કરશું, સુગર એડ કરવાથી આ હાથાની પ્રોસેસ એકદમ સરસ થાય છે, એટલે થોડી એડ કરી દેવાની, તેને સ્કીપ પણ કરી શકો છો। અહીં આપણે મિક્સ કરીને તેને 2 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, એટલે આપણો રવો સરસ ફૂલી જાય। અહીં આપણે 2-3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો આપણે તેમાં બેકિંગ સોડા આવે તેને એડ કરી દેશું, જેથી કરીને આપણા ભટુરે ફૂલે। અહીં મેં 1 કપ જેટલો ઘઉંનો ઝીણો દરેલો લોટ આવે તે લીધો છે। લોટમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીં પોસો બાંધવાનો નથી, લોટને કઠણ રાખવાનો છે, તે ખાસ ધ્યાન રાખવું, એટલે પાણી ધીરે ધીરે એડ કરતું જવાનું, જોઈએ તે પ્રમાણે પાણી એડ કરવાનું, વધારે એડ કરવાનું નથી, તે ખાસ ધ્યાન રાખજો। અહીં આપણો લોટ કઠણ બાંધી લીધો છે, તેને આપણે 20-25 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દેશું। અહીં આપણે ઇન્સ્ટન્ટ મસાલો બનાવવાનો છે, તો તેના માટે થઈને હું અહીં જે આખા ધાણા આવે તે 2 ચમચી એડ કરીશ। ત્યારબાદ અહીં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરશું। અહીં આપણે 1 ચમચી જેટલી વડિયારી એડ કરશું। ત્યારબાદ તેમાં આપણે આમસુર પાવડર 1 ચમચી જેટલો એડ કરશું, 1 ચમચી જેટલો આમસુર પાવડર। અહીં આપણે કસૂરી મેથી આવે તેને એડ કરશું। આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં સરસ રીતે પીસી લઈએ। મિક્સર જારમાં સરસ રીતે મસાલાને પીસી લીધો છે। અહીં આપણે મસાલામાં થોડી હળદર એડ કરશું, ત્યારબાદ તેમાં થોડો ગરમ મસાલો એડ કરશું। અહીં આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ એટલે આપણે ગરમ મસાલો એડ કરેલો છે, બીજી બધી વસ્તુઓ દુકાનવાળા એડ કરે છે, આપણે ડાયરેક્ટ મસાલો એડ કરી દીધો છે। અહીં આપણે રેડ ચીલી પાવડર આવે તે એડ કરશું। અહીં આપણો ઇન્સ્ટન્ટ છોલે મસાલા તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો, જે બહાર માર્કેટમાં મળે તેવો જ આપણે તૈયાર કરેલો છે। અહીં ડુંગળીમાં મેં થોડો મસાલો એડ કરીને તેની ક્યુરી બનાવી લીધી છે।
અહીં મેં ટમેટાની પણ પરફેક્ટ ક્યુરી બનાવી લીધી છે. અહીં મેં એક પેનને ગરમ કરવા રાખેલું છે, તેમાં હું 2 ચમચી જેટલું તેલ એડ કરું છું. અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં થોડું જીરું એડ કરશું. ત્યારબાદ તેમાં તમાલપત્રને એડ કરશું. ત્યારબાદ અહીં આપણે જે ડુંગળીની તૈયાર કરેલી ક્યુરી છે તેને એડ કરશું. અહીં ડુંગળી ચળસ સતલાવા લાગી છે તો આપણે તેમાં લસણ આદુની જે પેસ્ટ તૈયાર કરેલી છે તે એડ કરી દેશું. તો અહીં આપણે તૈયાર કરેલી ટમેટાની જે પેસ્ટ છે તેને એડ કરી દેશું. અહીં ખટમીઠો ટેસ્ટ લાવવા માટે થઈને આપણે થોડી સુગર એડ કરશું, તેને તમે સ્કીપ પણ કરી શકો છો. અહીં આપણે સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરશું. અહીં આપણે ધાણા જીરુંનો પાવડર આવે તે એડ કરશું. અહીં આપણે તૈયાર કરેલો જે સૂકો મસાલો હતો તેને 2 ચમચી જેટલો એડ કરશું. અહીં આપણે બીજા મસાલા એડ કરવાના નથી, કેમ કે આ મસાલામાં બધી જ વસ્તુ આવી જાય છે. અહીં આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે જે તૈયાર બાફેલા જે ચણા છે તેને એડ કરશું. અહીં બાફેલા ચણા એડ થઈ ગયા છે. અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે તેને 2 મિનિટ રાખી દેવાના, જેથી તેનો ટેસ્ટ સરસ બેસી જાય. અહીં આપણે જે છોલે બાફતી વખતે પાણી જે વધેલું હતું તેને આપણે એડ કરશું. તે પાણી એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અહીં તમારે જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. અહીં જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય અને પાણીની જરૂર પડે તો ગરમ પાણી તમે એડ કરી શકો છો. ગરમ પાણી એડ કરવાથી તેનો ટેસ્ટ જળવાઈ રહે છે. અહીં આપણે ઢાંકીને થોડી વાર માટે તેને પાકવા દેશું. તો અહીં મેં એક નાનું પેન લીધું છે, તેમાં મેં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. આપણે અહીં સ્પેશિયલ તડકો કરવાનો છે. અહીં આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે કટિંગ કરેલું આદુ, કટિંગ કરેલું લસણ એડ કરી દેશું. અહીં આપણે મરચા પણ એડ કરશું. અહીં આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. અહીં આપણો જે તડકો તૈયાર થાય છે તેમાં આપણે રેડ ચીલી પાવડર એડ કરીએ. અહીં 1 ચમચી જેટલો ચીલી પાવડર એડ કરેલો છે. આ રીતે તૈયાર કરવાથી આપણી ચટણી બળતી નથી. અહીં આપણો સ્પેશિયલ તડકો એડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે કરવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે. અહીં આપણે થોડા ધાણા એડ કરી દઈશું. અહીં આપણું પરફેક્ટ સોલે તૈયાર થઈ ગયું છે. અહીં 20 થી 25 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે લોટને જોઈ લઈએ. અહીં આપણો લોટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. અહીં આપણે લોટને આ રીતે થોડો મચડી લેવાનો, એટલે એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. તો અહીં આપણે પાટલા ઉપર તેલ લગાવી દઈએ. ત્યારબાદ અહીં મીડિયમ સાઇઝનો લોવો લઈને તેને આપણે સરસ રીતે બેલી લઈએ. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે લુવાને વધારે બેલવાનો નથી, થોડો જાડો રાખવાનો છે, પતલો કરવાનો નથી. જો વધારે પતલો થશે તો આપણો ભટુરે ફૂલશે નહીં.
અહીં આપણો જે લોટ છે તેને આ રીતે ઢાંકીને જ રાખવાનો છે, તેને ખુલ્લો રાખવાનો નથી. અહીં તમે જોઈ શકો છો મેં આ શેપનું ભટુરે તૈયાર કર્યું છે. અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે. અહીં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, લો રાખવાની નથી, તે પણ ખાસ ધ્યાન રાખજો. અહીં આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે તો આપણે તૈયાર કરેલી ભટુરેને એડ કરશું. તમે જોઈ શકો છો અહીં ભટુરે ફૂલવા લાગ્યું છે. તેને ઉપર આ રીતે તેલનો સ્પ્રેડ કરતો રહેવાનો એટલે સરસ ફૂલી જાય. આ રીતે આપણે બીજો પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો તે પણ ફૂલવા લાગ્યું છે. ભટુરે આ રીતે તૈયાર કરવાથી એકદમ સરસ ફૂલી જશે. અહીં આપણું છોલે ભટુરે એકદમ પરફેક્ટ તૈયાર છે. તમે જોઈ શકો છો અહીં છોલે ભટુરે તેની સાથે ખાવા માટે લચ્છા ડુંગળી પણ તૈયાર છે. તો તમે પણ ઘરે આ રીતે જરૂર એક વખત ટ્રાય કરજો. અને મારી જો આ રેસિપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરી દેજો. થેન્ક યુ.